press the bell icon on the YouTube app and never miss another update. હેલો એવરીવન, વેલકમ ટુ એજ્યુ કેર. આજે આપણે જોશું 5 જાન્યુઆરીના મહત્વના કરંટ અફેર્સ. કરંટ અફેર ચાલુ કરીએ પહેલાં, જો તમે નવા હોય ને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને પણ હિટ કરો, જેથી તમને વિડીયોની માહિતી વહેલી તકે મળે. અને ફેસબુક અમારો પેજ છે એજ્યુ કેર આઈ કરીને, તો એમાં પણ તમે જોડાઈ શકો છો. અને આ વિડીયો લેક્ચરની પીડીએફ મેળવવા માટે અમારા ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ અને નીચે જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી પણ તમે ડાયરેક્ટ આ વિડીયો લેક્ચરની પીડીએફ મેળવી શકો છો. ગઈકાલે જે ક્વેશ્ચન પૂછેલા હતા તો એમાં અહીંયા આન્સર સરખી રીતે આપેલા છે રૂચા પટેલ અને ડિમ્પલ પંચોલીએ. તો એના વિશે આપણે વાત કરીએ તો એક તો તમને યુનેસ્કોનું પૂછ્યું હતું કે જેમાંથી હાલ અમેરિકા અને ઇઝરાયલ બંને દેશો બહાર નીકળી ગયા છે. પછી યુનેસ્કો છે તો એ ભારતની જે આપણી હેરિટેજ સાઇટ છે એમાંથી ખાસ કરીને આપણા ગુજરાતની કઈ છે, તો એ રાણ કી વાવ ચંપારણ અને જે આપણું અમદાવાદ શહેર છે તો એમાં આવે છે. પછી મેન્સ હોકી વર્લ્ડ કપ વિશે પૂછ્યું હતું કે જે ભુવનેશ્વરમાં રમાણો હતો, 14મા નંબરનો હતો અને ચેમ્પિયન બન્યું હતું એ બેલ્જિયમ બન્યું હતું, એ પણ પ્રથમવાર. તો આ બધું યાદ રાખજો. અને મસ્કોટ હતો એ ઓલી હતો, ઓલી એટલે કે કાચબો, જે આપણે અગાઉ વાત કરી ગયા છીએ. પછી આજ બે સ્લોગન વિશે પૂછ્યું હતું, જય જવાન જય કિસાન તો એમાં લાલ બહાદુર શાસ્ત્રી, અને જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન તો એમાં અટલ બિહારી વાજપેયી, તેમણે આપ્યું હતું. પછી પહેલા મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ વિશે વાત પૂછ્યું હતું, તો આ જે ગઈકાલે ક્વેશ્ચન પૂછેલા હતા એને જવાબ અહીંયા સારી રીતે આપેલા છે. પછી અહીંયા પણ છે પિયુષ દરજી અને પૃથ્વીરાજ ચૌહાણ, તો આપણે પણ સરખી રીતે જવાબ આપેલા છે. આ બંને દેશ વિશે પણ તમને પૂછ્યું હતું, અમેરિકા વિશે અને ઇઝરાયલ વિશે, જેમના પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ કોણ છે, મુખ્યમંત્રી સોરી પ્રાઇમ મિનિસ્ટર કોણ છે, કરન્સી કેપિટલ, આ બધું તમે વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. અન એકેડેમીમાં પણ અમે કરંટ અફેર દરરોજ મૂકીએ છીએ, તો એમાં પણ તમે જોડાઈ શકો છો. ભૂમિક વગાસિયા તરીકે પ્રોફાઇલ છે અને જોડાવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો ત્યાંથી તમે જોડાઈ શકો છો. પ્રશ્ન પહેલો છે, ગુજરાતમાં યોજાનારી 9મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં મુખ્ય અતિથિ તરીકે કયા દેશના રાષ્ટ્રપતિ આવવાના છે. હવે આપણે અગાઉ વાત કરી ગયા કે જે 9મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે 2019માં, તો આના મુખ્ય અતિથિ તરીકે કી ગેસ્ટ તરીકે આવવાના છે, જે ઉઝબેકિસ્તાન છે સેન્ટ્રલ એશિયાનું, તો એના રાષ્ટ્રપતિ આવવાના છે, જેનું નામ છે શોકત મિર્ઝિયોયેવ. અહીંયા તમે જોઈ શકો છો, આ છે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શોકત મિર્ઝિયોયેવ, કે જે હાલ જ સપ્ટેમ્બર 2018માં જ ભારતની મુલાકાતે આવ્યા હતા. અને 4 મહિના પછી ફરી એકવાર જે વાઇબ્રન્ટ સમિટ થવાની છે ગુજરાતની જાન્યુઆરી મહિનામાં જ, તો એમાં પાછા આવશે અને આપણા વડાપ્રધાન છે એની યજમાની કરશે. હવે અહીંયા તમે જોઈ શકો છો, વાઇબ્રન્ટ ગુજરાત 2019 18-20 જાન્યુઆરીમાં થવાની છે અને 9મી આવૃત્તિ છે, 9મી ગ્લોબલ સમિટ છે. હવે આ શા માટે કરવામાં આવે છે, તો એ પણ તમને એકવાર જણાવી દઉં કે ગુજરાતમાં જે વિદેશી લોકો હોય છે, વિદેશી જે ઇન્વેસ્ટર હોય છે, જે બિઝનેસ પીપલ હોય છે બિઝનેસ રિલેટેડના, તો એ બધા અહીંયા સમિટમાં આવે અને ગુજરાતમાં ઇન્વેસ્ટ કરે, જેથી ગુજરાતની ઇકોનોમીમાં વધારો થાય, ગુજરાતના જે પીપલ હોય છે બેરોજગારી ઓછી થાય, તેમને રોજગારી મળે, તો એના માટે આ સમિટ કરવામાં આવે છે અને ગુજરાતની વૃદ્ધિ થાય. તો 9મી આવૃત્તિ છે આ વખતેની જે ગ્લોબલ સમિટ યોજાવાની છે તેમાં. હવે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ આવવાના છે શોકત મિર્ઝિયોયેવ. ઉઝબેકિસ્તાન છે એના વિશે વાત કરીએ તો રાજધાની છે એની તાશ્કંદ. મેપમાં આપણે એકવાર જોઈ લઈએ ઉઝબેકિસ્તાન ક્યાં આવે છે, તો અહીંયા આપણે ભારતથી શરૂ કરીએ તો અહીંયા આવે છે ભારત, પછી અહીંયા ઉત્તર તરફ જઈએ તો પછી પાકિસ્તાન આવશે, અફઘાનિસ્તાન આવશે અને પછી અહીંયા આવશે ઉઝબેકિસ્તાન, કે જે અહીંયા ઝૂમ કરીને આપેલું છે જે બ્લુ કલરમાં છે એ. હવે આના રિલેટેડ એક ક્લાસ 3ની એક્ઝામમાં હમણાં જ 3 મહિના પહેલાં એક એક્ઝામ લેવાની હતી, તો એમાં ક્વેશ્ચન પૂછ્યો હતો કે જે અફઘાનિસ્તાન દેશ છે તો એ દેશને કયા દેશની સરહદ ટચ થતી નથી, તો આ પણ એક ક્વેશ્ચન પૂછાયો હતો. તો હવે આપણે જે ભારત દેશના જે પાડોશી દેશો છે અને બીજા પણ મહત્ત્વના જે દેશો હોય છે, તો એની કયા દેશની સરહદ કયા દેશને ટચ કરે છે એ પણ તમારે ધ્યાનમાં રાખવું, જેથી આ પ્રશ્નો પણ પૂછાઈ શકે છે અને પૂછાઈ ગયા પણ છે. તો ઉઝબેકિસ્તાન છે એને એક તો કઝાકિસ્તાન, પછી અહીંયા છે તુર્કમેનિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, અહીંયા આવશે અફઘાનિસ્તાન, તો એટલા દેશોની સરહદ ટચ કરે છે, જેની રાજધાની છે તાશ્કંદ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાત રાજ્યની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ કયા શહેરમાં બનશે. તો હવે હાલ જ આપણે તાજેતરના ન્યૂઝ પ્રમાણે આજે એઇમ્સ હોસ્પિટલ છે રાજકોટ શહેરમાં બનશે. હવે એઇમ્સ વિશે વાત કરીએ તો અગાઉ ઘણા ટાઈમથી ચર્ચા ચાલી રહી છે કે જે એઇમ્સ ગુજરાતમાં બનવા જઈ રહી છે તો એ ક્યાં બનશે. તો પહેલાં વધુ વડોદરા અને રાજકોટ આ બંને શહેરમાંથી ગમે એક શહેરમાં બનવાની હતી, અને છેલ્લે હવે આ વખતે ફાઇનલ ડિસિઝન આવી ગયો છે સેન્ટ્રલ ગવર્મેન્ટનો કે જે રાજકોટ શહેર છે તો રાજકોટ શહેરમાં એઇમ્સ હોસ્પિટલ ગુજરાતની
રાજ્યની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ બનશે. હવે એઇમ્સ વિશે વાત કરીએ તો પહેલાં તેનું ફૂલ ફોર્મ થાય છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ મેડિકલ સાયન્સીસ. હવે એઇમ્સ જે આપણા ગુજરાતમાં બનશે તો આપણને ઘણો ફાયદો થશે મેડિકલ લેવલે, કે જે બીમારીઓ હોય છે તો ઘણા ઘણા આનો લાભ લઈ શકશે અને ગુજરાત રાજ્યના જે લોકો છે એમાં બીમારીની સંખ્યા ઘટશે. બીજી વાત કરીએ એઇમ્સની તો ભારતમાં ટોટલ કુલ 22 એઇમ્સ થવાની છે, જેમાંથી 9 છે હાલ શરૂ છે કાર્યરત છે અને 13 છે એની એ બનવા જઈ રહી છે. જેમ આપણા એઇમ્સ રાજકોટમાં આજે જાહેરાત કરવામાં આવી છે એવી રીતે આ 13 જે એઇમ્સ છે ટોટલ એની જાહેરાત કરવામાં આવી છે અને એ આવતા ભવિષ્યમાં બની જશે અને ટોટલ 22 એઇમ્સ થશે. હાલે અત્યારે કુલ 9 એઇમ્સ છે. તો આ 9 એઇમ્સમાંથી વાત કરીએ તો જે પ્રથમ એઇમ્સ બની હતી એ એઇમ્સ દિલ્હી હતી, કે જે 1956માં બની હતી. તો આ જે પ્રથમ બની હતી એ ક્યાં બની હતી અને ક્યારે બની હતી એ યાદ રાખવું જરૂરી છે. પછી 8મી અને 9મી વિશે વાત કરીએ તો 8મી બની હતી આંધ્રપ્રદેશના મંગલગીરી સિટીમાં 2018માં અને 9મી બની હતી એ બની હતી નાગપુરમાં, મહારાષ્ટ્રના નાગપુરમાં, એ પણ 2018માં બની હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં વિવિધ પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે? તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ જ જે ઉત્તર પૂર્વીય રાજ્યો છે એમાંથી જ એક રાજ્ય જેમનું નામ છે મણિપુર. તો આ જે મણિપુર રાજ્ય છે એમાં વિવિધ પ્રોજેક્ટો લોન્ચ કર્યા છે. હવે મણિપુર વિશે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આ જે મણિપુર છે અહીંયા ઉત્તર પૂર્વમાં આવેલું છે અને સરહદ ધરાવે છે નાગાલેન્ડ, અહીંયા મ્યાનમાર આવશે, પછી અહીંયા મિઝોરમ ને આસામ આવશે, જેમાં હાલ જ વિવિધ પ્રોજેક્ટો લોન્ચ કર્યા છે. હવે આ પ્રોજેક્ટો વિશે આપણે વાત કરીએ તો ટોટલ 1500 કરોડના પ્રોજેક્ટો લોન્ચ કર્યા છે, જેમાંથી અમુકને લોન્ચ કર્યા છે અને અમુકની આધારશિલા મૂકી છે. અને ટોટલ 4 પ્રોજેક્ટ છે એની આધારશિલા મૂકી છે અને ટોટલ 8 પ્રોજેક્ટ છે, 8+ પ્રોજેક્ટ છે એને લોન્ચ કર્યા છે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ. હવે પ્રોજેક્ટ ક્યાં ક્યાં છે એના વિશે વાત કરીએ તો જે ચેકપોસ્ટ બનાવવામાં આવશે, પછી એક હશે એ છે ફૂડ સ્ટોરેજ ગોડાઉન હશે, પછી વોટર રિઝર્વોયર, પછી આવશે ઇકો ટુરિઝમ માટેનું, પછી એક યુનિવર્સિટીની સ્થાપના થશે, હોકીના સ્ટેડિયમની સ્થાપના થશે. તો આ બધા પ્રોજેક્ટો છે એ લોન્ચ કરવામાં આવ્યા છે કે જેની ટોટલ બજેટ છે 1500 કરોડ છે અને અમુકની છે આધારશિલા મૂકવામાં આવી છે. મણિપુરના આપણે મુખ્યમંત્રી વિશે વાત કરીએ તો મણિપુરના મુખ્યમંત્રી છે એમનું નામ છે એન બિરેન સિંહ, જેમને હાલમાં જ એવોર્ડ મળેલો હતો. પછી બીજા છે કે એ ગવર્નર, તો એ ગવર્નર છે નજમા હેપતુલ્લા, કે જે મણિપુરના ગવર્નર છે અને રાજધાની છે ઇમ્ફાલ. હવે કમેન્ટ બોક્સમાં જણાવો કે જે એન બિરેન સિંહને એક એવોર્ડ મળેલો હતો તો એ એવોર્ડ કયો હતો, આપણે અગાઉ જોઈ ગયા છે, તો એ કમેન્ટ બોક્સમાં જણાવો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય સાહસિકતા એવોર્ડ સમારંભની 3જી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો આ જે રાષ્ટ્રીય સાહસિકતા એવોર્ડ છે અને ઇંગ્લિશમાં કહીએ તો નેશનલ એન્ટરપ્રિન્યોરશિપ એવોર્ડ, તો આની 3જી એડિશન, 3જી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે નવી દિલ્હી, આપણી જે ભારતની રાજધાની છે નવી દિલ્હી તેમાં. હવે આના વિશે વિશેષ આપણે વાત કરીએ તો આ એવોર્ડ છે, એક તો એની આજે ખાસ મહત્વનું કે 3જી આવૃત્તિ છે, 3જા નંબરની એડિશન છે, અને બીજા એના હેતુ વિશે વાત કરીએ તો જે સાહસિકતાના વિકાસના ફાળો આપનાર જે પેઢી હોય છે એ અને યુવા સાહસિકો, તો એ બંનેનું સન્માન કરવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે અને કરવામાં આવે છે. જે આપણા જે યુથ હોય છે, યુથ એન્ટરપ્રિન્યોર, એનું સન્માન કરવા, એને ઓનર કરવા અને જે એન્ટરપ્રિન્યોરશિપ છે તેના ડેવલપમેન્ટમાં જે પાર્ટિસિપેટ થયા હોય, જેમણે ફાળો આપેલો હોય, તો એવી પેઢીઓ હોય છે, એવા જે યુવાનો હોય છે અને એવી જે જૂની પેઢીઓ હોય છે કે જે આમાં એના વિકાસમાં ફાળો આપનાર રહી હોય છે, તો આ બંનેને સન્માનિત કરવા માટે આ હેતુથી આને આયોજન કરવામાં આવે છે, જે નેશનલ એન્ટરપ્રિન્યોરશિપ એવોર્ડ છે એનું. આનું આયોજન કોણ કરે છે એના વિશે વાત કરીએ તો જે કૌશલ વિકાસ અને સાહસિકતા મંત્રાલય છે આપણું, અને ઇંગ્લિશમાં કહીએ તો સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ મિનિસ્ટ્રી, તો આ જે મિનિસ્ટ્રી છે એના દ્વારા આયોજન કરવામાં આવે છે. તો આ મિનિસ્ટ્રી છે એના મંત્રી કોણ છે? તેના મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન. હવે ધર્મેન્દ્ર પ્રધાન છે આના તો મંત્રી છે, પ્લસ બીજી એક મિનિસ્ટ્રીના પણ મંત્રી છે. તો એ બીજી કઈ મિનિસ્ટ્રી છે? તો એ છે પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મિનિસ્ટ્રી, એના પણ મંત્રી છે અને આના પણ મંત્રી છે. તો આ આપણે વાત કરી કે નેશનલ એન્ટરપ્રિન્યોરશિપ એવોર્ડ, કે જેની હાલમાં 3rd એડિશન યોજાઈ ગઈ નવી દિલ્હી ખાતે, અને આમાં એવોર્ડ આપવામાં આવશે યુવા સાહસિકોને, એને સન્માનિત કરવામાં આવશે. ટોટલ છે 43 એવોર્ડ આપવામાં આવશે, જેમાંથી 39 એવોર્ડ આપવામાં આવશે યુવા સાહસિકોને, અને બીજા 4 એવોર્ડ છે એ આમાં સાહસિકતાના વિકાસમાં ફાળો આપનાર જે પેઢી હશે તો એને આ 4 એવોર્ડ આપવામાં આવશે, અને આ એવોર્ડ સહિત એને ટ્રોફી આપવામાં આવશે, પ્લસ સર્ટિફિકેટ આપવામાં આવશે, અને 5-10 લાખ રૂપિયાનું કેશ પણ આપવામાં આવશે, અને આવા એવોર્ડ આપવામાં આવશે. તેથી જે આપણા ભારતના સાહસિકો છે, ભારતના જે એન્ટરપ્રિન્યોર્સ છે, એ ઇન્સ્પાયર થશે, એનો ગ્રોથ થશે અને આ લેવલે તે
પ્રમોટ થશે તો આ માટે યોજવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ચીન દ્વારા ચંદ્રની બીજી સપાટી પર સંશોધન કરવા લોન્ચ કરેલ મિશનનું નામ શું છે? તો આ મિશનનું નામ છે ચેંગ ઈ ચાર. આ જે મિશનનું નામ છે કે જે ચીન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે આ મિશન છે ચંદ્ર ઉપર ગયું હતું નહીં પણ હાલ પહોંચી ગયું છે, જે 8 ડિસેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું અને હાલ જાન્યુઆરીમાં મહિનામાં ત્યાં પહોંચી ગયું છે અને તેમણે આ ફોટા પણ મોકલેલા છે. તો ચીન દ્વારા કરવામાં આવ્યું હતું. હવે આ શા માટે ચર્ચામાં છે? તો ચર્ચામાં એટલા માટે છે કે આ ચંદ્રની બીજી સપાટી પર સંશોધન કરતું હોય એકમાત્ર મિશન છે. હવે ચંદ્રની બીજી સપાટી એટલે શું? તો પહેલાં આપણે એ સમજી લઈએ કે ધારી લઈએ કે અહીંયા એ અર્થ છે, આપણી પૃથ્વી છે, અને આ છે ચંદ્ર, મૂન. પૃથ્વી છે પોતાની ધરી ઉપર પણ ફરે છે અને સૂર્યની આસપાસ પણ ફરે છે. એવી જ રીતે આ જે ચંદ્ર છે, તો ચંદ્ર છે એની ધરી ઉપર પણ ફરે છે અને પૃથ્વીની આસપાસ પણ ફરે છે. તો ચંદ્રની અમુક જે બીજી સપાટી છે એ આપણે પૃથ્વીથી જોઈ શકતા નથી. એક તો એવી સપાટી કે જે પૃથ્વીથી સીધી દેખાય છે એ છે આ સાઈડની સપાટી. બીજી છે, બીજી સપાટી જે આ સાઈડ આવેલી છે ઓપોઝિટ સાઈડમાં, તો આ જે સાઈડ છે આપણે જોઈ શકતા નથી. તો આ જે ચીન દ્વારા જે મિશન મોકલેલું છે એ ચંદ્રની જે ઓપોઝિટ સાઈડની સપાટી છે ત્યાં તે લેન્ડ થયું છે, એટલા માટે આ ચર્ચામાં છે. અત્યાર સુધી જેટલા મિશનો ચંદ્ર ઉપર ગયા છે તો એમાં લેન્ડ જે કરવામાં આવેલા છે આ રોવરો, તો એ ચંદ્ર ઉપર જે પૃથ્વીથી આપણને જે ચંદ્રની સપાટી દેખાય છે ત્યાં જ લેન્ડ થયા હતા. પણ આ એકમાત્ર એવું લેન્ડર છે, રોવર છે, કે જે ચંદ્રની બીજી સપાટી ઉપર લેન્ડ થયું છે, એટલે આ ચર્ચામાં છે. હવે આના વિશે આપણે વાત કરીએ તો જે મિશન કરવામાં આવ્યું છે એમાં એક તો ઓર્બિટર હોય છે કે જે ચંદ્રની આસપાસ ફરતું હોય છે. જે આપણે ચંદ્રયાન મોકલેલું હતું તો એ ચંદ્ર ઉપર આપણે લેન્ડ કર્યું ન હતું પણ ચંદ્રની આસપાસ એ ફર્યું હતું, તો એને કહેવામાં આવે છે ઓર્બિટર. પછી બીજું આવે છે લેન્ડર. લેન્ડર એટલે કે જે ચંદ્રની સપાટી ઉપર લેન્ડ કરે, તો આ હતું લેન્ડર. અને એમાંથી જે એની અંદર એક આપણે રિમોટની કાર જેવું જોઈએ તો આ ટાઈપનું એક રોવર હોય છે કે જે ચંદ્રની સપાટી ઉપર ચાલતું હોય છે, ચાર પૈડાવાળું આ જે રોવર હોય છે એ, તો આને કહેવાય છે રોવર. તો આ રોવર છે ચાઇના દ્વારા અહીંયા મૂકવામાં આવ્યું હતું. હવે આના વિશે વિશેષ આપણે વાત કરીએ તો વિશ્વનું એવું પ્રથમ મિશન કે જેમાં રોવર છે ચંદ્રની બીજી સપાટી પર લેન્ડ થયું હતું, જેમ આપણે અગાઉ વાત કરી એમ. હવે આનું નામ રાખવામાં આવ્યું હતું ચેંગ ઈ 4. તો આ નામ કેના ઉપરથી રાખવામાં આવ્યું છે? તો ચીનના જે ચંદ્રદેવી હતા, ચંદ્રના દેવી, તો એના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. અને કઈ સ્પેસ એજન્સી દ્વારા મોકલવામાં આવ્યું છે? તો જેમ આપણે ઈસરો છે તો એમ ચાઇનામાં પણ CNSA છે, જેનું ફૂલ ફોર્મ થાય છે ચીન નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. તો આના દ્વારા મોકલવામાં આવ્યું હતું. હવે અને આ લોન્ચ કરવામાં આવ્યું હતું 8 ડિસેમ્બર 2018 રોજ, જેમ આપણે વાત કરી અગાઉ એમ. આ દ્વારા આ જે ચાર આપેલું છે અહીંયા, તો એનો મતલબ એમ થાય કે ચીને આ અગાઉ 3 છે મિશન એ પણ લોન્ચ કરી ચૂક્યું છે. તો જે ચેંગ ઈ 3 હતું, ચેંગ ઈ 3, એ 2013માં એણે લોન્ચ કર્યું હતું અને પછી 2019માં લોન્ચ કરેલું છે, સોરી 2018માં, ડિસેમ્બર 2018માં લોન્ચ કરેલું છે ચાંગ 4. નેક્સ્ટ ક્વેશ્ચન છે, RBI દ્વારા કયા સેક્ટર માટે ઉત્તમ કુમાર સિંહની અધ્યક્ષતા હેઠળ એક્સપર્ટ પેનલની રચના કરવામાં આવી છે? તો જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે તેના દ્વારા MSME સેક્ટર, જે આપણું MSME સેક્ટર છે, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ સેક્ટર, તો એ સેક્ટર માટે ઉત્તમ કુમાર સિંહની અધ્યક્ષતામાં એક એક્સપર્ટ પેનલની રચના કરવામાં આવી છે. તો હવે આ એક્સપર્ટ પેનલની રચના કરવામાં આવી છે ઉત્તમ કુમાર સિંહની અધ્યક્ષતામાં. તો પહેલાં ઉત્તમ કુમાર સિંહ વિશે વાત કરીએ તો આ છે SEBI એક્સ વડા છે, એટલે કે જે SEBI છે, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, તો એના ભૂતપૂર્વ વડા છે ઉત્તમ કુમાર સિંહ. અને MSME સેક્ટર વિશે વાત કરીએ તો આપણા જે MSME સેક્ટર છે, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ, તો આમાં જે નાના નાના જે ઉદ્યોગો હોય છે, માઇક્રો લેવલના, સ્મોલ લેવલના, મીડિયમ લેવલના, તો આની જે પ્રોબ્લેમો હોય છે, જે લાંબા ગાળાની એની આર્થિક અને નાણાકીય સ્થિરતામાં રહી શકે લાંબા ગાળે, અને એની પ્રોબ્લેમ હોય તો એના ઉકેલ મળી શકે, તો એના માટે એક એક્સપર્ટ પેનલની રચના કરવામાં આવી છે RBI દ્વારા, અને જેના અધ્યક્ષ હશે ઉત્તમ કુમાર સિંહ. હવે MSME મંત્રાલય, MSME વિશે વાત કરી તો MSME મંત્રાલયના મંત્રી છે એ છે ગિરિરાજ સિંહ. RBI છે આ અગાઉ પણ આમને જે MSME સેક્ટર છે એને ન્યૂ યરનું ગિફ્ટ પણ આપ્યું હતું. કઈ રીતે? તો જે આને RBI લોન આપેલી હોય છે તો એનું દેવું RBIને ચૂકવવાનું બાકી હોય છે, તો લગભગ 25 કરોડ જેટલું દેવું બાકી હતું ટોટલ MSMEની આપણે વાત કરીએ તો. તો પણ RBI એવી જાહેરાત કરી છે કે આ દેવું 25 કરોડનું બાકી ભલે રહ્યું, તો પણ RBI છે એ આ સેક્ટરોને લોન આપશે, તો એ પણ એક સારી વાત હતી. અને આ બીજી એક કે એક્સપર્ટ પેનલની રચના કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા
એટલે કે સીસીઆઈ, તો એના સચિવ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જે પી કે સિંહ છે, પ્રમોદ કુમાર સિંહ. તો આજે પી કે સિંહ છે, તો એમને સીસીઆઈના એટલે કે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા વિશે આપણે વાત કરીએ તો આ છે એક જે 2003 છે તો એમાં એની સ્થાપના કરવામાં આવી હતી 14 ઓક્ટોબર 2003 રોજ. હવે આની જે સત્તા હોય છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર પાસે હોય છે. આનું જે હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં આવેલું છે અને આના ચેરમેન છે તો એ છે અશોક કુમાર ગુપ્તા. એ કે ગુપ્તા છે આના ચેરમેન છે અને પી કે સિંહ છે એ આના સેક્રેટરી છે, સચિવ છે. આનું કામ શું હોય છે? તો ભારતની જે અર્થતંત્ર છે, ભારતની ઇકોનોમી, તો એની કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવું, એને પ્રમોટ કરવા માટેનું આ કાર્ય કરે છે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પ્રસિદ્ધ નૃત્યકાર અનિંદિતા અનામ ને ક્યાં નૃત્યને પ્રમોટ કરવા બદલ એવોર્ડ અપાયો છે? તો આ એક પ્રસિદ્ધ નૃત્યકાર છે જેનું નામ છે અનિંદિતા અનામ. તો આજે અનિંદિતા અનામ છે એને કથક નૃત્ય માટે, એક કથક નૃત્યકાર છે તો આ કથક નૃત્ય છે એને પ્રમોટ કરવા બદલ એવોર્ડ આપવામાં આવ્યો છે. હવે અહીંયા તમે જોઈ શકો છો આ છે કથક નૃત્યકાર અને આનું આખું નામ જોઈએ તો આખું નામ છે અનિંદિતા નિયોગી અનામ. અનિંદિતા નિયોગી અનામ આ છે અત્યારે ભારતમાં નથી પણ યુએસના છે અને તેમણે વિશ્વ લેવલે વર્લ્ડ લેવલે જે કથક નૃત્ય છે એને પ્રમોટ કરેલું છે તો એટલા માટે એને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. એવોર્ડનું નામ શું છે? તો એવોર્ડનું નામ છે રાષ્ટ્રીય નૃત્ય શિરોમણી એવોર્ડ, તો આ આપવામાં આવ્યું છે. હવે ઓડિશામાં છે એ 10મા નંબરની કટક મહોત્સવ યોજાણું હતું તો આના અંતર્ગત આ એવોર્ડ આપવામાં આવ્યો છે. અને આ જે અનિંદિતા અનમ છે એ જનરલી જોઈએ તો જયપુર ઘરાના અને લખનૌ ઘરાના છે તેમાંથી બિલોંગ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં સૌરભકુમારની ખાલી જગ્યાના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો સૌરભકુમાર, અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો આ છે સૌરભકુમાર અને આમને હાલ જ ઓર્ડિનન્સ ફેક્ટરીઝ બોર્ડ એટલે કે OFB. તો આ જે OFB છે આ બોર્ડ છે એના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે સૌરભકુમારની. ઓર્ડિનન્સ ફેક્ટરીઝ બોર્ડ વિશે આપણે વાત કરીએ તો આ છે એ એક ડિફેન્સ ઇન્ડસ્ટ્રી છે, ડિફેન્સ અંતર્ગત કામ કરે છે એટલે આપણી એક તો ઇન્ડસ્ટ્રીયલ સંસ્થા છે અને આપણી જે રક્ષા મંત્રાલય છે એના અંતર્ગત કામ કરે છે. કામ શું કરે છે? તો જે આપણા ડિફેન્સના જે પ્રોડક્ટ હોય છે, કોઈ મિસાઇલ લઈ લ્યો અથવા ટેન્ક લઈ લ્યો, આવી કોઈ પણ પ્રોડક્ટ હોય છે તો એના અંતર્ગત રિસર્ચ કરવું, R&D રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવું, એનું ટેસ્ટિંગ કરવું, એ પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું, તો આવું બધું કામ કરે છે આ ઓર્ડિનન્સ ફેક્ટરીઝ બોર્ડ. ગઈકાલે ક્વેશ્ચન પૂછેલો હતો એનો જવાબ આવશે અમેરિકા અને ઇઝરાયલ, જે યુનેસ્કોમાંથી છૂટા પડ્યા છે. આજનો તમારા માટે ક્વેશ્ચન છે જે વિશ્વનું પ્રથમ ઈ સ્પોર્ટ્સ સ્ટેડિયમ કયા દેશમાં બન્યું છે? ભારત, અમેરિકા, જાપાન કે ચીન? તો આનો જવાબ તમે કમેન્ટ બોક્સમાં જણાવો. અને આ જે ઈ સ્પોર્ટ સ્ટેડિયમ છે તો એની જેમને તમને બીજી ખાસિયત ખબર હોય તો એ પણ કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. દાખલા તરીકે કોણ એના આર્કિટેક્ટ હતા અને આમાં કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ થશે. અને બીજી એ વાત કે ઈ સ્પોર્ટ્સ જેટલી ગેમ છે તો એ ગેમના નામ તમને યાદ હોય તો એ પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આવી જ રીતે ડેઈલી કરંટ અફેર મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને PDF મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આવેલી છે તેમાંથી તમને મળી જશે અને ટેલિગ્રામ ચેનલમાંથી પણ મળી જશે. થેન્ક યુ.